त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवत् तद्वक्तारमवत् अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः शान्तिः

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादयपूर्णमेव वशिष्यते ॐ शान्ति शां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् भगवन्तो पुनः पुनः શ્વરો ગુરુરાત્મૂર્તિદ વિભાગિને વ્યોમવ્યા દેહા દક્ષિણા ન આનંદમય કોશ ચર્ચા ચાલી રહી છે विज्ञान ध्यान तो यों नश्ते मनुष्यात्मत्वासना हूँ विज्ञान में चुंब प्रकार का ध्यान थी हूँ मनुष्य में चुंब प्रकार के वासने जन्मी होए ये नश्ता था थाई जे इथाई त्याने विज्ञान आत्मत्म प्येश तो शोकयुक्त होने कारण આ વિજ્ઞાન આત્માનો ત્યાગ કરવો જોઈએ એને માટે યુક્તિ કહેવામાં આવી કે વિજ્ઞાન આત્મા કરતા છે ક્યારેક કરતા કહેવામાં આવ્યો ક્યારેક અહંકાર કહેવામાં આવ્યું ક્યારેક બુદ્ધિ કહેવામાં આવી કોષ એટલે આત્મા વિજ્ઞાનમય એ આત્માનું નામ છે વિજ્ઞાનમાં અહમ બુદ્ધિ ધરાવનાર આત્મા એટલે વિજ્ઞાનમય આત્મા मनोमय आत्मा मनमा अहम बुद्धि धारणा आत्मा मनोमय आत्मा એટલે બુદ્ધિમાં અહંભાવ ધરાવના ને કારણે એક અહં વૃત્તિ જન્મે તો તે કે કર્તૃત્વ પણ ત્યાં છે અહં વૃત્તિ પણ ત્યાં છે આપણે જે બુદ્ધિ ગઈ મનઃ બુદ્ધિ ચિત્તમ એટલે કે નિશ્ચયાત્મિકા વૃત્તિ સંકલ્પાત્મિકા વૃત્તિ અનુસંધાનાત્મિકા વૃત્તિ અવધનકરણ કેવામાં આવે પણ જ્યારે અહંભાવ કરવામાં આવે ત્યારે જે અહમ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે એ આ કસાયમાં પણ બુદ્ધિમાં મનમાં ચિત્તમાં કસાયમાં પણ અહંભાવ કરવામાં આવે ત્યારે વૃત્તિ જે છે એ એને વિજ્ઞાનમય કોષ કારણ કે અહંકાર વાસ્તવમાં વિજ્ઞાનમયમાં છે મુખ્ય પહેલાં તો બુદ્ધિમાં અહંભાવ થતો હોય બુદ્ધિ સૌથી સૂક્ષ્મ તત્વ છે મળે ત્યાં અહંભાવ પહેલાં થાય ये बुद्धि में अहम भाव ने कारण अहम वृत्ति जन्मी <coughs> एने कर्ता करता क्या मै एनेज अहंकार क्या हो, एनेज विज्ञान में क्या हो। ये प्रश्न वो कि स्वामी जी आगे तो कि विज्ञान में ब्रह्म में उपासना करना ने तो ब्रह्म लोक सुख प्राप्त यही तो कैसे कि में तो दुखरूप તો એણે આ પ્રકારની ઉપાસના કરી હોય અને એ રીતનું સુખ પ્રાપ્ત કર્યું હોય તેટલું જ કહી શકાય કે સુખ પ્રત્યે પણ વૈરાગ્ય જન્મવો જોઈએ અને તો અનંત સુખની તુલનામાં એ સુખ પણ અલ્પ હોવાને કારણે દુઃખમય છે એવું સમજવું જોઈએ વ્યવહારમાં તો વિજ્ઞાનમાં દુઃખી થાય જ છે પણ એવી ઉપાસના કરીને એ પ્રકારનું સુખ પ્રાપ્ત કર્યું હોય તો પણ દુઃખ તો જ એનાથી આગળ વધાય ટૂંકમાં વિજ્ઞાન વયમાંથી આપણે આગળ વધીને આનંદ વયમાં તો જઈ શકીએ જ્યારે જે સ્થિતિમાં હોય વિજ્ઞાનમય દુઃખ રૂપ છે એવું અનુસંધાન થાય તો જ આનંદમય પ્રત્યે યાત્રા કરવા માટેનું પ્રેરણા કે પ્રોત્સાહન મળે સુકમ તરત્યાત્મબોધાત यदि सत्यन जगौ सुख सगर मग्न एम करता तस्मता नहीं करता तो सुख सागर मग्न से ए कौन आत्मा तेरे कोई सके आनंद आत्मता युक्त सुखज आत्मा हो सके आनंद आत्मा हो सके अन्न आत्मा न हो सके પ્રાણ આત્માના હોય શકે મન આત્માના હોય શકે વિજ્ઞાન પણ આત્માના હોય શકે આનંદ જ આત્મા હોય શકે આનંદ ક્યાં છે સહ આપણે જોઈએ છે કે આત્મામાં સતત પ્રીતિ હોય છે બીજી જગ્યાએ જે પ્રીતિ હોય છે એ સોપાધિક ઔપાધિક હોય છે શરતી હોય છે એવું કે વ્યક્તિ કે વસ્તુમાં પ્રીતિ હોય ત્યાં સુધી હોય જ્યાં સુધી એ અનુકૂળ હોય ઉપકારક હોય અને તેથી એ વ્યક્તિ કે વસ્તુ માટે પ્રીતિ છે એમ ક્યાં કરતા અનુકૂળતા માટે ઉપકારકતા માટે પ્રીતિ છે એવું કહેવાય અત્ય એનો અર્થ એ થયો કે છેડી પ્રીતિ આત્મા માટે જ છે એક પ્રશ્ન થયો નાનું

દરેક કાય હોય એવું ના બને ભલે પિત્ર ગમે તે પ્રિય હોય કે બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ ગમે તે પ્રિય હોય ચોવીસ કલાક બી તો હવે તો માથા પર ને માથા પર ના રહીશ તું ટૂંક આપણે કહીએ હવે તું બહાર પર રમવા જા એમ કહી દે મહાપરે રમવા જા એવી કોઈ પણ વસ્તુ ના હોય ચોવીસ કલાક દર સર્વ સ્થળે સર્વકાળે અનુકૂળ હોય એવું કશું જ ના હોય અત્યંત પ્રીતિ એટલા માટે છે કે મોટે ભાગે અનુકૂળ હોય પણ ચોવીસે ચોવીસ કલાક અનુકૂળ હોય એવું તો ના જ બને એટલે અન્યત્ર પ્રીતિ કેવી છે કાદા છે કે એટલે ચાલો આમ સ્વીકારીએ કે અન્યત્ર પ્રીતિ છે તો પણ કેવી છે કાદા એટલે કદાચિત ક્યારેક ક્યારેક હોનારી પ્રીતિ છે એ સદા નથી હોતી તો સદા પ્રીતિ દર્શન એમ કહી શકાય કે આત્મામાં સદા સર્વકાળે સ્વામી મહારાજ કે આ ઉઠ્યો ત્યારે પહેલું જુએ એનો ચહેરો અરીસામાં જોઈએ બાથરૂમમાં જઈને વોશ બેસીન પર અરીસામાં ચહેરો જોયે શું જોવા જેવું છે પછી તો જોઈએ પ્રશ કરતા કરતા જુએ નાઈ ને જુએ કરતા જુએ જ્યારે તક મળે ત્યારે પોતાનો ચહેરો જોઈ લે કોઈ પણ ચળકતી સપાડી દેખાય એમાં જયારે જોઈ લે ખરા ભલે વાંકો છો કે દેખાતા જોઈ લે પોતાના ચહેરા માટે આટલો જ્યારે પ્રેમ હોય શરીર માટે આટલો પ્રેમ હોય તો આત્મા માટે પ્રેમ તો ભાઈ શરીર માટે કેમ પ્રેમ છે શરીરને આત્મા માનવામાં આવે છે એટલા માટે કોઈ પણ વખતે જેને પણ આત્મા માનવામાં આવે છે એના પ્રત્યે પ્રેમ હોય આવી ચર્ચા કરવામાં આવી પંચદશીમાં આત્માની વ્યાખ્યા બદલાતી રહે છે કોઈક સંજોગમાં પુત્ર આત્મા બની જાય

અજ્ઞાનને કારણે એમાં અહંભાવ છે માટેના આત્માના છે આ મિથ્યા આત્મા છે અને સચ્ચિદાનંદ છે મુખ્ય આત્મા છે એટલે આમ પ્રેમ તો પેલા મુખ્ય આત્મા માટે જ છે કોઈ આત્મભાવ જેમાં થાય એને માટે પ્રેમ હોય એટલે આપણો પ્રેમ બદલાતો કેમ છે આત્મભાવ બદલાતો રહે આપણો તો આપણો પ્રેમ પણ બદલાતો રહે પણ સદા સદા જે પ્રેમ છે એ તો હંમેશા હું માટે હોય છે તો જેને પણ હું માનતો હોઉં એ દ્વારા આત્મા માટે જ હોય છે સદા ભૂયા સમય હોય તે નિત્યમ પ્રેમ આત્માને ઈચ્છે નિત્યમ ઈચ્છે બીજો બધો પ્રેમ કેવો છે અનિત્ય છે શરતી છે કાદા શક્ય છે આત્મામાં નિત્ય પ્રેમ છે એટલે આત્મા પ્રેમ સ્વરૂપ છે એમ પણ કહેવાય સુખ સ્વરૂપ છે એમ પણ કહેવાય અને હું એમ પણ કહેવાય હું સ્વરૂપ પણ છે સુખ સ્વરૂપ પણ છે પ્રેમ સ્વરૂપ પણ છે આગળ કહે છે નાનું અહમ શું છે શોકસ્ય આત્મધર્મત્વ અવગાહતે હું સુખી છું કે સુખ માટે પ્રેમ છે એમ કહીને સુખને આપ આત્માનો ધર્મ કહો છો તો મારો અનુભવ મુખ્ય તો કહે છે હું હમ શોચામી હું શોક કરી રહ્યો છું હું દુઃખી છું એવો મુખ્ય અનુભવ હોય છે તો દુઃખ કે શોક પણ આત્માનો ધર્મ હોય એવું ભાષે છે થોડા અનુભવમાં જોઈએ તો લાગે છે કે દુઃખ કે શોક પણ આત્માનો સ્વભાવ હોય કે વારંવાર આમ તો જો દુઃખ દુખ દુઃખ દુખ દુઃખ સુખ તો જરા ધરા જ આવે છે ને મોટા ભાગના આપણો અનુભવ તો દુઃખનો કે શોકનો જ છે તો કેમ બે શોક આત્માના સ્વભાવ નથી એમ કેમ એ આત્માના સ્વભાવ એમ ભાસે છે તમ કથમ આત્મા આનંદરૂપ હૈ દેવ તો શોકનો પણ આપણે અનુભવ થાય છે તો આત્મા આનંદ રૂપ જ છે એવું આપ કયા આધારે કહો છો ઇતિહાસ્ય બુદ્ધિગત શોક છે આત્માની અવગાહને શોક તો બુદ્ધિમાં જ રહેલો છે પણ એમાં અહમ કરવાને કારણે એ શોક મારો છે કે હું શોક મગ્ન છું એવો ભ્રમ સેવવામાં આવે છે

દુઃખ માટે જરાય પ્રેમ નથી હું દુઃખી છું અનુભવ ક્યારે થાય દુઃખ જેમાં અહંભાવ કરવામાં આવે ત્યારે હું દુઃખી થઈ જવું એટલે મારી જાતને હું કરતા માનું અહંકાર માનું કરતા હોઉં અહંકાર હોઉં તો પરિચ્છ હોઉં સીમિત હોઉં અને સીમિતપૂર્ણ એટલે જ દુઃખ દુઃખ માટે બીજું કોઈ વેદાંત કહે છે ઉપનિષદ કહે છે કે દુઃખ એટલે સીમિત પણ એટલે જ દુઃખ એથી વધારે કંઈ જોવાની જરૂર નથી જ્યારે જ્યારે મને સીમિત પરિચ્છિન્નતા અલ્પતા મારા વિશે લાગે ત્યારે હું દુઃખી થઈ જાઉં છું અને એ જ વસ્તુ મને દુઃખી કરનારી છે દુઃખનું બીજું કોઈ કારણ નથી તો જ્યારે જ્યારે મને મારા વિશે પરિચ્છિન્નતાનો અલ્પતાનો અનુભવ થાય ક્યારે થાય આ પરિચ્છિન્ન કે અલ્પ ઉપાધિમાં અહમ ભાવને કારણે હું તો લોકો કરાવે બસ આટલું ના આવડ્યું ને એમ કરીને બુદ્ધિમાં અહમ ભાવ કરાવી દે ટૂંકમાં આવી રીતે કઈ ને કઈ જાતની બટનો દાબી દાબીને આપણને આપણા વ્યક્તિત્વના કોઈને કોઈ સ્તરે અહંભાવ કરાવે એટલે તરત આપણને અત્યંત અલ્પતાની તીવ્ર અલ્પતાની લાગણી જન્મે અને હું દુઃખી થઈ જાઉં અથવા મારા પોતાના વિશેનો નિર્ણય હું કરું કે હું અસહાય છું હું તો હું નિષ્ફળ છું આ છું એ વગેરે વગેરે તો પણ દુઃખી થઈ જાઉં ટૂંકમાં આ દુઃખ કેમ જન્મે છે કોઈને કોઈ પ્રકારના અધ્યાસને કારણે એકનો ધર્મ બીજા પર આરોપિત કરવામાં આવે અનાત્માના ધર્મ આત્મા પર આરોપિત કરવામાં આવે એની રીતે હું દુઃખી છું એવી જાતનો હું ભ્રમ સેવું છું બુદ્ધિગત શોક છે આત્મની અવગાહનેન શોક જે બુદ્ધિમારેલો છે એનો આત્મા પર આરોપ કરવાને કારણે તસ્ય અનુભવ ઉપપત્તિ એટલે હું શોક શોચામી

આનંદિક સ્વભાવો વાસ્તવમાં એક આનંદ જનો સ્વભાવ છે બીજું કશું જ નહીં જ્યાં સ્વભાવમાં દુખ નો લેશ પણ નથી એટલે કે નિત્ય નિવૃત્ત છે નિવૃત્તિ આ દુઃખ નિવૃત્તિ કે વસ્તુ છે નિત્ય નિવૃત્ત છે નિવૃત્તિ જે નિત્ય નિવૃત્ત છે એ દુઃખ જેનો ક્યારે આત્મામાં લેશ માત્ર પણ જેની હાજરી નથી એ નિવૃત્તિ અને નિત્ય પ્રાપ્ત છે પ્રાપ્તિ સુખ જે નિત્ય પ્રાપ્ત છે એની પ્રાપ્તિ આનંદ એક સ્વભાવ આપી એટલે આગળના શ્લોકમાં ઉપપત્તિ દ્વારા યુક્તિ દ્વારા દર્શાવવામાં આવ્યું આનંદ આનંદસ્ય આત્મતા યુક્ત સદા આત્મા પ્રેમ છે અને દરેકને સુખ માટે પ્રેમ હોય છે તો દુઃખ માટે પ્રેમ હોતો નથી મારા આત્મા સુખ સ્વરૂપ છે એટલે પછી એનો અનુવાદ કરો આનંદ એક બી એવું પણ છે ક્યારેક ક્યારેક દુઃખ માટે પ્રેમ જન્મે એવું કહે ન બને થોડી પાંચ પંદર મિનિટ દુખ આ બધું ચાલશે એવું કોઈ કહે નહીં આપણી પાસે જો આપણે સ્વતંત્ર વિકલ્પ હોય તો આપણે ઈચ્છે કે સર્વ કાળે સુખ બની રહે સર્વ સંજોગોમાં સુખ બની રહે સર્વ સ્થળે સુખ બની રહે આપણે એવું સુખ ઈચ્છીએ જેમાં દેશની કાની સંજોગોની કોઈ મર્યાદા જ ન આપણે એવું ઈચ્છીએ ઈચ્છા સ્વાભાવિક છે કારણ કે એ જ આપણો સ્વભાવ છે હું આપણો આપણી ચાહના તો આત્મા માટે જ છે જે કે ચાહીએ છીએ કે ઈચ્છીએ છીએ એ દ્વારા આત્માની જ ઈચ્છા છે આ પ્રકાર અનંત સુખ જે આપણે ઈચ્છે છે એ બતાવે છે કે આત્મા એ અનંત સુખ સ્વરૂપ છે આનંદ એક સ્વભાવ કર્તૃ વિજ્ઞાન વિજ્ઞાન એટલે કરતૃભૂત વિજ્ઞાનમ કરતા પણ જેનો સ્વભાવ છે એવું વિજ્ઞાન એટલે કર્તૃત્વ સંગમાત સંગમાત એટલે અધ્યારો કર્તૃવિજ્ઞાન વિજ્ઞાન સંગમાત કર્તૃવિજ્ઞાન વિજ્ઞાન તાદાત્મ્ય અધ્યા હું કરતા છું એ પ્રકારનું વિજ્ઞાન કર્તૃવિજ્ઞાન વિજ્ઞાન હું કરતા છું એ પ્રકારના વિજ્ઞાન સાથે એ પ્રકારના ખ્યાલ સાથે તાદાત્મ્યને કારણે અર્થાત પોતાને કરતા માનવો તો કરતા પણ તો બુદ્ધિનો ધર્મ છે અને એ મહંભાવને કારણે મારામાં કરતા પણ આવી જાય આવી જાય એટલે દુઃખી થઈ જવાય करता हमेशा परिच्छिन्न हो सीमित हो मर्यादित हो तरत ये सीमितता एट दुख ज्या द्वैत है त्या दुख है ज्या सीमितता है त्या दुख है विज्ञान संगमात निजानंदम तिरस्कृत्य खरेखर तो निजानंद कहो આત્માનંદ કહો એ સ્વ પ્રકાશ છે સદા પ્રકાશ રહ્યો છે સદા અનુભવ નો બનવો જોઈએ જેમ સૂર્ય આકાશમાં સદા પ્રકાશ રહ્યો છે મળે સદા આપણા અનુભવ નો વિષય બનવો જોઈએ પરંતુ પેલા વાદળ આ સ્વયં પ્રકાશ સૂર્યને પણ ઢાંકી દે છે અથવા આપણી દ્રષ્ટિને ઢાંકી દે છે સૂર્યને ઢાંકે છે એમ ન કહીએ તો પણ આપણી દ્રષ્ટિને ઢાંકી દે છે અને તે રીતે અજ્ઞાન એમ જ જન્મેલો ખ્યાલ અહમ બુદ્ધિ એ પણ એટલે હું આ છું હું ફલાણો છું અહમ કરતા અહમ ભોગતા એ જે અહમ વૃત્તિ છે ને એ જ વાસ્તવમાં એક વાદળ સમાન છે જે સુખરૂપી આત્મારૂપી સૂર્યને ઢાંકી દે છે એટલા માટે એને કોષ કહેવામાં આવ્યા અન્નમય અહમભાવ એ અમારા આત્મા જ્ઞાનથી થી મને વંચિત રાખે અન્નમાં પ્રાણ માં ભાવ મનમાં ભાવ બુદ્ધિમાં ભાવ આ બધી અહંકાર જ છે ભલે પાંચ કોષ કહેવામાં આવ્યા ખરેખર તો એ પાંચ અહંકારની જ વૃત્તિઓ છે કે દેહમાં કશું કોષ નથી દેહ કોષ નથી હું દેહ છું એ કોષ છે એ તો કરતૃ વિજ્ઞાન કોઈ પણ જગ્યાએ અહંભાવ કરીએ તો આપણે દુઃખી થઈ જઈએ એટલા બુદ્ધિમાં જ નહીં શ્રી મહાનુભાવ કરીએ પ્રાણમાં કરીએ મનમાં કરીએ કશે પણ હમભાવ કરીએ જેવી રીતે આપણે દોરડાનો ટુકડો આપણી સામે જ પડેલો છે અને કઈ વસ્તુ આપણે દોરડાના જ્ઞાનથી વંચિત આ સર્પ છે એ ભ્રમ આપણને દોરડાના જ્ઞાનથી વંચિત રાખે છે તે આત્મા તો સ્વયં પ્રકાશ છે તો એના જ્ઞાનથી એના અનુભવથી કોણ વંચિત રાખે છે હું દેહ છું હું પ્રાણ છું હું મન છું હું બુદ્ધિ છું હું ભોગતા ભોગતા છું પણ ખરો અત્યારે બહુ વખાણ કરે છે ખરા પછી મુક્ત થવાનું છે એટલે જેમાં અહમ ભાવ સ્થાપિત કરવાનો હોય એને ઊંચે ચડાવવામાં આવે જેથી આપણે પેલાના અહમભાવોથી મુક્ત થઈએ પછી એની મર્યાદા બતાવવામાં આવે જેથી આમાંથી મુક્ત થવાની પ્રેરણા જન્મે એટલે અધ્યાસને કારણે હું દેહ છું એટલે પિતા છું ભૂખ્યો છું તરસ્યો છું સુખી છું દુઃખી છું કરતા છું સફળ છું નિષ્ફળ છું વગેરે આ પ્રત્યેક ખ્યાલને કોષ કહેવામાં આવે છે ટૂંકમાં બુદ્ધિના આ બધા જે ભ્રમ છે એ બધા ભ્રમ જ વાસ્તવમાં આત્માના જ્ઞાનને આચ્છાદિત કરે છે આપણા બુદ્ધિમાં જે બધા ભ્રમ છે ને એ બધા ભ્રમને पांच विभाग में बंटवा में आया बस ब्रह्म तो आम एम सो एंड सो हूं आछु ये भ्रम है ये ख्यालो आ पांच स्तरों से जन्मे छे इतना मार्डे पंचकोश काम आवे और शरीर में कहीं नहीं हूँ देह छु ये भ्रम है ये वास्तव में अवरोध नु छे <coughs> तो निजानंदम तिरस्कृत्य निजानंद પેલા સૂર્યને જેમ સ્વયં પ્રકાશ રહ્યો છે છતાં પણ આ વૃત્તિ જે છે જે અલ્પ છે પરિચ્છિન્ન જે સીમિત છે એ પેલા નિજાન અનુરૂપ સૂર્યને વાદળની જેમ ઢાંકી દે છે આપણી બુદ્ધિથી ઢાંકી દે છે અને તેથી એના અનુભવથી આપણે વંચિત રહી જઈએ છીએ નિજાનંદમ તિરસ્કૃત્ય કદાચ શોક માપના કદાચ શું કામ ક્યારેક શોકને પ્રાપ્ત કરે ક્યારેક શું સતત શોકને પ્રાપ્ત કરે અહંકાર અહંભાવ તો થયા જ કરતા હોય છે ને બદલાય કરે ક્યારેક દેહમાં હોય ક્યારેક પ્રાણમાં હોય ક્યારેક મનમાં હોય કશે ભાવ હોય છે અજ્ઞાન છે ત્યાં સુધી અહંભાવ છે ક્યારેક જ સુખ ક્યારેક વિચારવું પ્રગટ થતું હોય છે એ બતાવશે મોટે ભાગે તો આ શોક જ પ્રગટ થતો હોય છે શોક પ્રતીતિ ઔપાધિ કાદા શોકની પ્રતીતિ ઔપાધિક છે ઉપાધિમાં અહંભાવને કારણે છે અને જ્યારે અહંભાવ હોય ત્યારે છે નથી નથી શ્લોકમાં એટલે ખાલી વિજ્ઞાનમાં કેવું પડે ઉપાધિમાં અહંભાવને કારણે ઉપાધિના કોઈ પણ સ્તરમાં અહંભાવને કારણે તરત ઉપાધિ જેવડે બની જાય ને આપણે જેમાં અહંભાવ ધરાવતા હોઈએ એ આપણે બની જઈએ સિનેમા જોતી વખતે સિનેમા જોવામાં એટલા બધા આપણે મશગુલ બની જઈએ રત બની જઈએ કે ત્યાંનો પેલો આજે પેલી મેચ શરૂ થાય છે આખી હિન્દુસ્તાન જાણે એક જ એ દુનિયામાં બીજું કંઈ બનતું જ નથી પેલા મેચ સચિન તેંડુલકર ધ ગોડ ઇઝ ગોઈંગ ઇન ફાયર ગોડ 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 છાપાવાળાને બીજો કોઈ ધંધો જ નથી કારણ કે એમ તો ખાલી પૈસા જ કમાવાના છે એટલે હેડલાઇન એટલે હિન્દુસ્તાનમાં આ સિવાય કશું બનતું જ નથી હિન્દુસ્તાનમાં જાણે કશું બનતું જ નથી એવો કોઈ સમાચાર આ જ સમાચાર તો એ તો જેનો પ્રિય હોય એના માટે આત્મબુદ્ધિ થઈ જાય ને કેટલા લોકોને હું ભગ એ સફળ થાય આ મેચમાં બિચારો સેન્ચરી લગાવે તો જરા કંઈક એનું ગૌરવ રહે આગળની મેચમાં તો બિચારા એમને જતો રહો કંઈક ખાસ કંઈક કંઈક રન મેળવે વગર એક વિકેટ લીધી એટલું જરા કંઈક આશ્વાસન મળ્યું પણ આપણે એટલા બધા તદાકાર થઈ જતા હોઈએ છીએ કે પેલો એક બાઉન્ડરી લગાવે તો મને આનંદ થાય અને પેલો જ છૂકી જાય તો હું દુઃખી થઈ જાઉં આમ આ તાદાત્મ્યને કારણે આપણે જે છે એ મટી જઈને જેની સાથે તાદાત્મ્ય એ બની જતા હોઈએ છીએ સિનેમામાં થતું જ હોય છે ને આપણે રડવા માંડીએ હસવા માંડીએ ત્યાં રુદન ચાલતું હોય હાસ્ય ચાલતું હોય

સમાધિ સુપ્તિ મૂર્છાસુ યોગી સમાધિમાં હોય ત્યારે પણ પોતાની ઉપાધિમાં માં અહંભાવ હોતો નથી વિજ્ઞાન નથી હોતો અને મુખ્યત્વે વિજ્ઞાન એટલે બુદ્ધિને આગા કરવામાં આવી છે કે બુદ્ધિની અંદર અહમભાવને કારણે શોક જન્મે છે ચાલો બુદ્ધિ પાસે બીજા અહમભાવ કરે એમ કરીને પરંપરાથી જન્મ જન્મેતા એમ કહો સમાધિમાં ત્યાં કોઈ પ્રકારનું ઉપાધિનું ભાન નથી ત્યાં આનંદનું ભાન છે સાત્વિક વૃત્તિ છે સભાનતા છે એ દ્રષ્ટિએ કરતા અત્યંત જુદી છે સુષુપ્તિમાં પણ કષાયું ભાન નથી પણ એ કેવું છે ત્યાં અજ્ઞાનનો અંધકાર છે મળે કશું દેખાતું નથી અહીંયા આગળ તો સત્વનો પ્રકાશ છે પણ સાથે સાથે બધી જ વસ્તુ જે છે એ બધાનો પણ સાથે અવરોધ થઈ ગયો છે નિરોધ થઈ ગયો મૂર્છા શું મૂર્છાને પણ અહીંયા લઈ આવવામાં આવે છે કોમામાં માની એ ખબર નથી હવે કોમાની અંદર આનંદમાં હશે માણસ કે શું હશે કેવું મુશ્કેલ છે કે મૂર્છાની અંદર પણ હવે મૂર્છાને દૃષ્ટાંત આપવામાં આવે છે ખરું કે મૂર્છામાં પણ ત્યાં વિજ્ઞાન હોતું નથી બુદ્ધિ હોતી નથી ચેતન સભાનતા હોતી નથી આ સભાનતા વિનાની અવસ્થાઓ સભાનતા એટલે ઉપાધિની સભાનતા વિનાની અવસ્થાઓને દૃષ્ટાંત આપવામાં આવે इले कोई कैसे क्या मूर्छा इले नशो समझवाना मार्स नशो करे तेरे तैरबद्दु भान बोली जाता इतने नशो करो बड़े थोड़ो घना नहीं ये वो जोरदार नशो करे भांग चढ़ावे इले भी चढ़ावे भी चढ़ावे के बस लोग कहेंगे मरी गया बाहर से लोग मानते हैं हम मर गए हम तो आनंद में है अच्छे वो टुक

એટલે અહમ ભાવ નથી અને ઉપાધિમાં અહમ ભાવ નથી સમગ્ર ઉપાધિ લીન થઈ ગઈ છે આ કારણ આપવામાં આવતું હોય છે કે બુદ્ધિ આત્મા નથી કે વિજ્ઞાનમાં આત્મા નથી મુખ્ય કારણ શું આપે છે સુશ્રુતિમાં લય થઈ જાય છે ને જાગૃત અવસ્થામાં ઉદ્ભવ થાય સુષુપ્તિમાં લય થાય આત્મા કેવો છે નિત્ય છે બુદ્ધિ અનિત્ય છે મારા આત્મા નથી એવું પણ

વિજ્ઞાન સતિ સમાધિ સુસુતિદ્રમિતી અને બુદ્ધિ કહો સમા લય થઈ ગયો નિનંદ સ્વરૂપે સ્મિ શોક અલ્પોપી ન વીક્ષ અલ્પ શોકનો પણ અનુભવ થતો નથી નિત્યાનંદ સ્વરૂપે ત્યારે નિત્યાનંદ સ્વરૂપની અંદર લીન થઈ ગયો અહંકાર પણ અજ્ઞાનમાં લીન થઈ ગયો પણ અજ્ઞાન તો આત્માથી અલગ નથી ને એટલે બ્રહ્મમાં લીન થઈ ગયો એમ પણ કહેવાય એટલે બ્રહ્માંડનો અનુભવ કરી રહ્યો છે એમ કહેવાય નિત્યાનંદ સ્વરૂપે સ્મિન શોક અલ્પ ઓપીને વિકસે અલ્પ પણ નથી બધા એવું કહેતા હોતા જે આનંદથી ઊંઘ્યો એ જ કહી શકે ટૂંકમાં એવું નથી કે ઊંઘીને ઉઠીએ એટલે આપણે એવું જ કહીએ ઊંઘીને ઉઠીને મને ત્રાસેલો હોય છે વિચારો એટલે ઊંઘતા પહેલાં કઈ જાતની અવસ્થાથી પસાર જાગતા પહેલાં કઈ અવસ્થાથી પસાર થયો છે કઈ જાતના સ્વપ્નો આવે ને કયા વિચાર આવે ને શું આવ્યું એ પછી નક્કી થાય કે જાગીને બિચારો કેવો હશે કારણ કે એકદમ ગાળ નિદ્રાને તરત જાગીને પછી વચ્ચેની અવસ્થા હોય ને પાછી ગાળા નિદ્રા તો ખરી પણ અડધી પાછી જાગ્રત અવસ્થા એમ ધીમે ધીમે જાગતા જઈએ એ અવસ્થા કેવી છે ને બરાબર કઈ જાતના પાછા વિચારોના વાયુ ચાલી રહ્યા છે અંદર એ પછી નક્કી થાય કે ઉઠ્યા પછી મારા મનમાં કયા પ્રકારની કયા પ્રકારની લાગણી હશે આવે છે હું તો આનંદ છું તો મને કંઈ ભાન કેટલાક નસીબદાર લોકો એવા હોય છે બધા લોકોનું તો ઘણા નસીબદાર લોકો એવા હોય છે નિત્યાનંદ સ્વરૂપે સ્મિન શોક અલ્પો અલ્પ શોક પણ ત્યાં આગળ અનુભવાતો નથી એ જ બતાવે છે કે આ વિજ્ઞાન જયારે સભાનતા હાજર હોય ત્યારે શોક છે સભાનતા નથી ત્યારે શોક નથી એની સાથે અધ્યાસ છે ને એ વાસ્તવમાં શોક નું કારણ છે અન્વય વ્યતિરેક જાગ્રતમાં બુદ્ધિ છે શોક છે સુશ્રુત બુદ્ધિ નથી શોક નથી માટે બુદ્ધિનું હોવું કે બુદ્ધિમાં અહંભાવ ભાવ જાગ્રતમાં બુદ્ધિમાં અહંભાવ છે મારે શોક છે સુશુપ્તમાં બુદ્ધિમાં અહંભાવ નથી મારે શોક નથી મારે બુદ્ધિમાં અહંભાવ ભાવ હોવો એ શોકનું કારણ થઈ ગયું અને અન્વય વ્યતિરેક મૂર્છાદવ આનંદ સદભાવે કેમ માનમ આપ કહો છો કે સમાધિમાં સુષુપ્તિમાં મૂર્છામાં આનંદ હોય છે એનું પ્રમાણ શું બુદ્ધે તદાનીમ લયાત કે હું તો ત્યારે હાજર હોતો નથી બધો અનુભવ કરનાર જે અહંકાર હોય છે એ પોતે જ હાજર હોતો નથી કહેવા માટે કે હું આનંદ અનુભવી રહ્યો છું તો આ સુષુપ્તિમાં આનંદ છે બીજી અવસ્થા જવા દો પણ સુષિપ્ત તો આપણા અનુભવનો વિષય છે તો સુષિપ્ત આનંદ છે એ એની એનું ખાતરી એના માટે પ્રમાણે શું એનો પુરાવો છો તત્ર નવી પ્રક્રિયા બતાવી કે અજ્ઞાનની સૂક્ષ્મ વૃત્તિ હોય છે સુષુપ્તિમાં જેવી રીતે આપણને વેદાંત સારમાં કહેવામાં આવ્યું અને એ સૂક્ષ્મ અજ્ઞાન વૃત્તિ વડે સુષુપ્તિમાં આ જીવાતમાં આનંદનો અનુભવ કરે છે

भातितत कारणं धियः भातितत कारणं धियः कारणे बुद्धिवृत्तौ च कारणे बुद्धिवृत्तौ च स्वाानंद मूर्छा सुप्त्यो हम समाधि जावा दे दिया मूर्छा ने सुक्ति की बात कर रहे थे કે સમાધિમાં સભાનતા છે પણ અભિ ત્યારે અહંકાર અધ્યાસ નથી સમાનતા પણ હોવી અને અધ્યાસ હોવો તો સમાધિમાં સભાનતા છે પણ અધ્યાસ નથી એટલે સુખ છે જ્યારે સુષુપ્તિમાં તો અને મૂર્છામાં સભાનતા પણ નથી એટલે સમાધિમાં કોઈને સુખનો અનુભવ થયો હોય તો જાગ્રત થયા પછી પોતે કહી શકે એનું એનું અનુસંધાન કરી શકે પણ ની અંદર તો હોતું જ નથી અહંકાર સમાધિ પણ નથી હોતો પણ ત્યાં આગળ સાત્વિક વૃત્તિ હોય છે મૂર્છા ભાતી મૂર્છા અને સુષુપ્તિમાં જે અજ્ઞાન ભાષે છે તત્કારણમ ધ્ય ત્ય કારણમ એ ધ્યર્થાત વૃત્તિનું કારણ છે કે વૃત્તિ देह आनंदाकार वृत्त है कारणम तुकमा कैसे के सुषुप्त निंदर अब अज्ञान से ये आनंद नो आकार धारण कर ले अज्ञानमय वृत्ति हो जे आनंदमय हो कारण के एक कारणमय कोष का कारण शरीर का हो कि पीछे आनंदमय कोष का हो बंद एक कह કાં શરીરમાં અજ્ઞાનની પ્રધાનતા છે સુષુપ્તિ એની માટેનું દ્રષ્ટાંત છે સુશુપ્તિમાં અજ્ઞાન છે તો હકીકત છે હવે જાગ્યા પછી આ માણસ કહેશે પણ ખરો કે હું તો સુખેથી સૂતો એ સિવાય પંચદશીમાં બતાવ્યું કે સુષુપ્તિમાં આનંદ હોવો જોઈએ કારણ કે સુષુપ્તિ માટે બધા આતુર હોય છે કોઈ સુષુપ્તિનો નિદ્રાનો વિરોધ કરતો નથી જે કોઈ જગ્યાએ ખાઈ લેવાય ત્યાં માણસ ખાઈ લેતો હોય છે રાત્રે જયારે સુવાનો સમય આવે ત્યારે તો જાણે કે બધા એની વાટ જોતા જ હોય એની પ્રતીક્ષા કરતા હોય અને સુવા માટે માણસ કેવી બહુ કાળજીપૂર્વક તૈયારી કરે છે ને બરોબર પસારી હોય ચાદર માં જરાય પણ ન ખેંચી ને બરાબર ચાદર પાતરે ખેંચી ખેંચી ચાદર પાથરે સૂતા પછી જે પણ ઓઢવાનું રાખે ઉપર ગોદડી બરોબર મરૂકે કે તકીઓ બરોબર ઊંચાઈનો હોવો જોઈએ એ પણ બરોબર ગોઠવે પંખો હોય તો પંખો અમુક સ્પીડ નો રાખે પાછો કોઈને ફૂલ સ્પીડ જોઈએ કોઈને સ્લો જોઈએ કોઈને ના જોઈએ કોઈને વચલો જોઈએ વગેરે એસી હોય તો એસી ચલાવે એમાં પછી અમુક પ્રકારનું બધી તૈયારી શું બતાવે છે કોઈક અત્યંત આનંદજનક અનુભવ માટે તૈયારી કરી રહ્યો છે બતાવે છે અને સવારે એલાર્મ વાગે ત્યારે ક્યાં વાગ્યું આ પાછું ટૂંકમાં અંધેથી એમાંથી નીકળવા માટે માણસ જરાય પણ આતુર નથી હોતો જવા માટે આતુર હોય છે એમાંથી છૂટા થવા માટે મુક્ત થવા માટે એને છોડવા માટે અત્યંત અનિચ્છા હોય છે એ બતાવે છે કે અનુભવ આપણને પ્લેઝન્ટ હોવો જોઈએ રમણીય હોવો જોઈએ આનંદદાયક હોવો જોઈએ એવી રીતે પણ બતાવે છે તો પણ પ્રશ્ન એ રહ્યો હજી કે સુષુપ્તમાં જ્યારે મન જ નથી આ મન છે કે વૃત્તિ છે એ આપણા બધા અનુભવો વૃત્તિના રૂપમાં હોય છે જયારે મન જ ના હોય અંતઃકરણ ના હોય તો વૃત્તિ જ ના હોય તો કેવી રીતે તમે ત્યાં અનુભવી શકો એટલે એક તો સ્વીકારવામાં આવ્યું કે વૃત્તિ વગર કોઈ અનુભવ ના જન્મે તો તો સુષુપ્તમાં જ ના હોય પણ ના હોય તો અનુભવ કેવી રીતે એટલે કહેવામાં આવ્યું કે ત્યાં અજ્ઞાનમય વૃત્તિ હોય છે કારણે બુદ્ધિ વૃત્ત છે સ્વાનંદ પ્રતિબિંબતી મૂર્છા સુપ્ત્યો કારણે એટલે શું જગત કારણે અજ્ઞાને બુદ્ધિવૃત્ત ઉચ એટલે આ ખોવાઈ ગયો વિચારો એટલે આની એમાં એવું કહ્યું છે કે કારણે બુદ્ધિવૃત્ત ઉચ હા એટલે અહીંયા કહ્યું જ છે મૂર્છા સુપ્ત્યો આનંદાકાર વૃત્તિ હોય છે એટલે શું જાગ્રદાયા બુદ્ધિ વૃત્ત છે આનંદ પ્રતિબિંબતી બુદ્ધિ અજ્ઞાનમાં અને બુદ્ધિવૃત્તિમાં બુદ્ધિ વૃત્તિ ક્યાંથી આ મૂર્છા સુષુપ્તિ એટલે એ સમજાવ્યું કે મૂર્છા સુષુપ્તિમાં અજ્ઞાનની અંદર આનંદાકાર વૃત્તિ હોય છે

અજ્ઞાનાત્મક વૃત્તિથી આનંદ અનુભવીએ છે મૂર્છા કે ની અંદર પણ આનંદ હોય છે કારણ કે ત્યાં પણ વૃત્તિ હોય છે અજ્ઞાનાત્મક વૃત્તિ હોય છે સ્વાનંદ પ્રતિબિંબતી આત્માનંદ પ્રતિબિંબિત થાય છે આમ તો મનમાં વૃત્તિ જન્મે એટલે આપોઆપ એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થવાનો જ જેવી રીતે આપણે અરીસા સમક્ષ ઊભા રહીએ એટલે અરીસામાં આપણો ચહેરો પ્રતિબિંબિત થવાનો જ અરીસાનો સ્વભાવ છે તેવી રીતે અંતઃકરણનો સ્વભાવ છે કે એ ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે અંતઃકરણ સ્વચ્છ દ્રવ્ય છે સ્વભાવ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરે પ્રકાશમય પદાર્થને अंतःकरण ने प्रत्येक वृत्ति चैतन्य ने प्रतिबिंबित करें तो जागृतमा स्वप्नमा का क्या है कि सात्विक वृत्ति जब होय ત્યારે આપણે એ ચેતન્ય આનંદનો અનુભવ થાય બીજી વૃત્તિઓ ત્યારે ન થા ચેતન્ય તો બધી વૃત્તિમાં પ્રતિબિંબિત થાય પણ દર વખતે આનંદનો અનુભવ ના થાય અમુક પ્રકારની વૃત્તિઓ તો આનંદનો અનુભવ થાય સાત્વિક વૃત્તિઓ તો બીજી વૃત્તિઓ તો આનંદનો અનુભવ ના થાય પણ અજ્ઞાન નિવૃત્તિ ધારો હોય સુસુપ્તમાં એમાં પણ ચૈતન્ય પ્રતિબિંબિત થાય અને એ અજ્ઞાન પણ આનંદનો અનુભવ કરાવે છે એટલા જ માટે જાગ્યા પછી અહંકાર છે ને અજ્ઞાનમાં લીન થઈ ગયો હતો એ લીન અવસ્થામાં એવો એ આનંદનો અનુભવ કરતો હતો એટલે જાગીને પછી કહે કે મેં આનંદ અનુભવ એટલે એ હાજર અવ્યક્ત અવસ્થામાં હાજર હતો સુષુપ્તિમાં અહંકાર અવ્યક્ત હતો જાગ્રતમાં વ્યક્ત બને તો અવ્યક્ત અવસ્થામાં જેણે અજ્ઞાન વૃત્તિથી આનંદનો અનુભવ કર્યો હતો એ જાગ્રત થઈને કહે છે કે મેં આનંદનો અનુભવ કર્યો એટલે સુષુપ્તિની અંદર અજ્ઞાન વૃત્તિમાં આનંદનો અનુભવ થાય છે કોને અનુભવ થાય છે અવ્યક્ત અહંકારને જે વ્યક્ત થાય અને પછી કે મેં પ્રકારનો આનંદ અનુભવ્યો રાજસ ધીવૃતો પ્રતિબિંબિતો નિજાનંદો દુઃખમ ભવતી જો ભી આપણા મનની ત્રણ પ્રકારની વૃત્તિઓ હોય સાત્વિક વૃત્તિ હોય રાજસી હોય તામસી હોય તો આપણને આનંદ અનુભવ ક્યારે થાય આપણું અંતરેકરણ સાત્વિક બને ત્યારે આપણે આગળ કહ્યું ને કે જેવી રીતે તળાવમાં પેલું જળ હોય એ જળની અંદર કચરો હોય તો પણ આપણે તળિયું દેખાય નહીં કચરો ના હોય તો જળની સપાટી એકદમ વિક્ષિપ્ત હોય તો આપણે તળિયું બરાબર ના દેખાય અને કચરો એ પણ હોય અને વિક્ષેપ પણ તો કશું ના દેખાય જ્યારે જળમાં કચરો પણ ન હોય તમો ગુણ પણ ના હોય ઉપર સપાટી પર તરંગો પણ ના હોય રજો ગુણ પણ ના હોય એ જળ કેવું બની જાય પારદર્શક બની જાય તો આપણને તળિયામાં જે કાંઈ છે એ સ્પષ્ટ દેખાય સાત્વિક વૃત્તિ એટલે મન આપણું સ્વચ્છ બની જાય પારદર્શક બની જાય અને તેથી આત્માનો આનંદ છે એ સ્પષ્ટ અનુભવાય પણ રાજ રાજસિદ્ધિ વૃત્તો પ્રતિબિંબિત નિજાનંદ વિચારો દુઃખ બની જાય છે કારણ કે રજોગુણ રજોગુણ શું કરે છે આ આનંદને વિકૃત બનાવી દે છે તમો ગુણ તો આનંદ પ્રતિબિંબિત જ ના કરે રજોગુણ શું કરે વિકૃત બનાવી દે ચૈતન્ય જે વિકૃત બની જાય અંતેથી આપણે એવો નિર્ણય કરીએ કે હું વિકૃત છું દુઃખી છું તદેવ સાત્વિક્યામ સુખમ એ પ્રતિબિંબિત થાય તો સુખનો અનુભવ થાય એટલે કે ટૂંકમાં આગળ તે પ્રમાણે આત્મા તો આનંદ સ્વરૂપ છે જ પણ જ્યાં રજોગુણ તમોગુણ હોય એ આનંદને ઢાંકી દેતા હોય છે સત્વગુણ હોય સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ સત્વ કેવું છે નિર્મળ છે પ્રકાશક છે અનામ એટલે કે નિરોગી છે બધા દુઃખથી મુક્ત છે આત્માને જેવો છે તેઓ પ્રતિબિંબિત કરે તો આત્મા સુખ સ્વરૂપ છે માટે આપણને ત્યારે સુખનો અનુભવ થાય ઇદમેવ સુખમ તસ્ય પ્રિયમ એવ શિર ઇત્યાદિ શ્રુત પ્રિય મોદ પ્રમોદ ઉચ્યતે આપણે સવારે વાંચી ગયા ચલો ફરી પણ ઉપનિષદ વાંચીએ એ એ ફકરો વાંચીએ

आनन्द आत्मा ब्रह्मपुच्छम् प्रतिष्ठा तदप्येष श्लोको भवति

ઈષ્ટ પુત્રા દર્શન જેમ બધું ઈષ્ટમાં પુત્ર જ આવે છે જયારે જો ત્યારે ઈષ્ટ પુત્રાની દર્શન જેમ એટલે દીકરો ગમે તે હોય લાયક હોય કે ના હોય તો હોય પણ એને જોઈને હંમેશા સુખ મળે એવું કોણે કહ્યું છે ચાલો ઈષ્ટ પુત્રા દર્શન જેમ પ્રિયમ શિર શિર પ્રાધાન્ય ઈષ્ટ વસ્તુ હોય જે કઈ હોય આપણે ગમતી વસ્તુ હોય એ ગમતી વસ્તુને જોવા માત્રથી આપણને આનંદ થાય એક પ્રકારનો આનંદ થાય હજી મળ્યો નથી જોયું છે મને જે આપણે કોઈ મોટર કાર ગમતી હોય ને ટેલિવિઝન પર એની એડ આવે તો આપણે ગમતું હોય હશે એવું પેલા કહે છે કે જો આપણો દીકરાને જલમાં પૂરી દીધો હોય એટલે આમ તો કોઈ લાયક તો નથી છતાંય પણ એવો હોય તોય પણ મહિના દાડે એક વાર મા બાપને જોવા જવા મળે ત્યારે એને કેવો આનંદ થાય છે જેમ પ્રિયમ એટલે ઈષ્ટ વસ્તુના માત્ર દર્શનથી ક્યારેક સ્મરણથી પણ ક્યારેક વસ્તુનું સ્મરણ કરીએ ક્યારેક ખાલી ફોટો જોઈએ તોય આનંદ થાય લોકો બધા આર્મી વગેરેમાં જાય ત્યારે પોતાના માનો બાપનો દીકરાનો પત્નીનો પણ ફોટા નાખતા હોય છે ને વારંવાર જોઈ લે જરા એટલે પછી પાછું એટલું વખત એને સુખ મળે પ્રિયમ ટૂંકમાં આપણું મન જયારે સાત્વિક હોય ત્યારે આપણે સુખ જન્મે પણ સત્વની પણ અવસ્થાઓ છે ટૂંકમાં પેલું જળ જે છે ને એ સ્વચ્છતા કેટલી છે એ પછી નક્કી થાય કે એ કેટલું પારદર્શક છે અત્યંત સ્વચ્છ હોય તો પૂર્ણ સાત્વિક અવસ્થા પણ એમાં થોડીક થોડોક રજોગુણ હોય એની સપાટી થોડીક તરંગાયમાન હોય તો આપણે એમાં જોવામાં થોડીક મુશ્કેલી પડે એટલે જળ કેટલું પારદર્શક છે જળ કેટલું સ્વચ્છ છે એ પરથી નક્કી થાય કે આપણને તળિયું કેટલું સ્પષ્ટ દેખાય છે તો પહેલી અવસ્થા છે હજી મન પૂરેપૂરું સ્વસ્થ સાત્વિક નથી બન્યું પણ પ્રિય વસ્તુઓના દર્શનથી શ્રવણથી સ્મરણથી

પછી આપણે એને પ્રાપ્ત કરીએ હજી પહેર્યું નથી હો પ્રાપ્ત કરો અધિકારમાં આવી ગયો કે મારી પાસે આવી ગયું સ્વામી એફડી પાકી ગઈ હજી હાથમાં નથી આવ્યા પૈસા એટલે વસ્તુ પ્રાપ્ત થઈ તો આનંદની માત્રા વધે આપણે એફડીનો વિચાર કરવાથી આમ સુખ કાચ છે મારી બે લાખની એફડી છે જેમ જેમ પાકવાની તારીખ નજીક આવે તેમ ધીમે ધીમે સુખ વધતું જાય મો એ પ્રિય લાભ નિમિત્ત લાભ થયો છે લાડુ ગણેશ ચતુર્થી આવે છે લાડુ આજે લાડુ આજે સાંજે લાડુ બનવાનો છે સવારે સ્કૂલમાં જઈએ ત્યારથી આનંદ થાય કે ભાઈ લાડુ બનવાનો છે સાંજ પડે ત્યારે તો પછી પૂજા કરો ને પેલું કરો ને કે આમ સીધું જલ્દી લાડુ મળે પણ નહીં બધા એવું પછે પછી થાળીમાં લાડુ આવે એટલે આમ આનંદની માત્રા વધે મોદ વૃત્તિ અને જ્યારે પછી એ મુખમાં મૂકવામાં આવે ત્યારે બ્રહ્માનંદ પ્રમોદ વૃત્તિ પ્રાપ્ત થાય આમ એના દર્શનથી કે શરવણથી કે સ્મરણથી એકલા એક મોદ વૃત્તિ એના લાભથી વૃત્તિ એના અનુભવથી પ્રમોદ વૃત્તિ సేవచే ప్రకృష్ట హర్ష प्रमोदః ఇర్ మోదరే ప్రకృష్ట ప్రకృష్ట బనే ఇదరేన ఉత్తकर्षతయతరే ఏ प्रमोद कहवै కాయె ముద్ని ఆగ ప్రోలగాడిను అంటే మనం ప్రకృష్ట హర్షే ఉజ్ కైదను પછી అనుభవజన్య ఉ కయొనేతి ఆ మా ప అపడే ఉ మానియే క అనుభవజన్య చే प्रमोदश తో ప్రియ પ્રિય મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા એ આનંદ આનંદ તો શંકર સમજાવે છે સુખ જો પ્રિય એક સુખ વૃત્તિ છે મોદ જરા બીજી સુખ વૃત્તિ છે પ્રમોદ ત્રીજી સુખ વૃત્તિ છે આ જાણે કે ત્રણ અલંકારો હોય એમાં સુખ સામાન્ય છે જેમ બધા અલંકારોમાં સુવર્ણ સામાન્ય હોય તેવી રીતે આ બધી વૃત્તિઓમાં સુખ સામાન્ય છે એના માટે આનંદ શબ્દ વાપરવામાં આવ્યો આનંદ આત્મા આત્મા એટલે મધ્ય ભાગ આનંદ સુખ સામાન્ય આત્મા પ્રિયાદીના સુખ અવયવાના આમ આનંદ તો પરમ બ્રહ્મ જ છે अरे आनंद आवधि गृत्तमज रहेलोचे व्याप्त चे ये इमाद अंया आनंद शब्दों प्रयोग थे। तद्दी शुभ कर्मणा प्रतिबस्था पुत्र मित्रादि विषय विषय से उपद उपादावु वृत्ति विशेषे विषय विशे, से विशे, तमसा अप्रच्छाद प्रसन्ने अभिव्यज्यते એ જે આનંદ જે છે જે આત્માનંદ છે જ્યારે શુભ કરવાને કારણે મનમાં સાત્વિક વૃત્તિ જન્મે ત્યારે મનમાં જે શોક કે તમસ હોય એ ત્યારે તક્ષણ દૂર થઈ જાય આપણું મન પ્રસન્ન બની જાય ત્યારે જે અભિવ્યક્ત થાય છે એને આનંદ કહેવામાં આવ્યો સાત્વિકમાં એ જ પ્રિયમાં મોદમાં પ્રમોદમાં હોય છે સામાન્ય અને વિશેષ આ પ્રત્યેક વૃત્તિ વિશેષ રહી એમાં સામાન્યતા જે સુખ હોય એને આનંદ કહેવામાં આવ્યો એ જ આનંદ એ પરમ બ્રહ્મ ધ્યાન તદ્દ વિષય સુખમ પ્રસિદ્ધમ લોકે લોકો એમ માને છે કે આ વિષય સુખ છે વિષય મળવાથી સુખ મળ્યું પણ શુભ કર્મ છે એનો ઉદય થવાથી સુખ મળ્યું અંતઃકરણ આપણું સ્વચ્છ બન્યું અંતઃકરણ આપણું અંતર્મુખ બન્યું સ્વચ્છ બન્યું પ્રસન્ન બન્યું એમાં આનંદ અભિવ્યક્ત થાય છે એટલે સુખનો અનુભવ થાય છે એટલે ઈચ્છાની નિવૃત્તિ થઈ ગઈ મનમાં ઈચ્છા હોય તૃષ્ણા હોય ત્યારે મનમાં દુઃખ હોય આપણો ઈચ્છિત વિષય પ્રાપ્ત થાય પર પેલી તૃષ્ણા કે ઈચ્છા નિવૃત્ત થઈ જાય એટલે મન કેવું બની જાય અંતર્મુખ બની જાય પ્રસન્ન તૃષ્ણા રહિત એટલે પ્રસન્ન બની જાય ત્યાં આનંદ અભિવ્યક્ત થાય तद्वुत तो विशेष प्रत्युस्थापक कर्मण अनावस्थित्वाद सुख से क्षणिक विषय सुख केवे क्षणिक कारण के ये विषय सुख मेलवा पुण्य है ये क्षणिक होते सुख क्षणिक अंतकरण तो तपसा तमोघ्न तपसा विद्या ब्रह्मचर्य श्रद्धा च निर्मल तुम आपद्य वे यावत यावत शंकराचार्य महाराज कैसे के तपश्चर्या विद्या ब्रह्मचर्य श्रद्धा आपदा द्वारा जन्म आप अंतःकरण निर्मलता प्राप्त था तो करतु जाए तावत तावत विविक्त प्रसन्न अंतःकरणे आनंद विशेष उत्कृष्य दे तेम तेम आनंद उत्कर्ष अंतकरण जन्म निर्मल था तो प्रतिबिंब स्पष्ट था તેમ તેમ આનંદનો ઉત્કર્ષ થતો જાય આમ તો ઘણી અવસ્થા ગઈ છે કાય આ માત્ર અહીં પ્રીમોદ પ્રમોત્રણ અવસ્થા હોય છે કઈ પણ જેમ જેમ અંતઃકરણનો ઉત્કર્ષ થતો જાય સાત્વિકતા વધતી જાય તેમ તેમ આનંદની અભિવ્યક્તિ પણ એટલી ઉત્કૃષ્ટ બની જાય ઉત્કૃષ્ટે વિપુલી ભવતે વિપુલ બને વક્ષ દિશ રસોયસહ સેવા એ લબવા ભવતી આત્મા આનંદ સ્વરૂપ છે એ પ્રાપ્ત કરવા મનુષ્ય આનંદી બને છે પછી આપણી એક આનંદ મીમાંસા આવશે કામના જેટલી તીવ્ર હોય એટલું મન આપણું વિક્ષિપ્ત હોય આનંદોચ હોય जिम काम ओछित दिया ओछित दिया ओछित दिया है ये मेरे काम हो पर समोपत कर सपेक्षा कामना जिम जिम शांत थ दी जाए तेम तेम सौ सौ घणो आनंद व्यक्त थ जाए तो आनंद मीमांस में कहम आशे एवं च उत्कृष्यमाण से आनंदमय से आत्मन परमार्थ ब्रह्म विज्ञान अपेक्षा ब्रह्म परमेव

યત પ્રકૃતમ સત્યમ ક્ષણ પ્રતિષ્ઠામાં કયું બ્રહ્મ બ્રહ્મ સત્ય જ્ઞાન અનંત એટલે એનો સમજવાનું કરવામાં આવ્યો ઉપક્રમ કરવામાં આવ્યો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઉપર કરવામાં આવ્યો બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા પ્રતિપત્્યર્થ પંચ અન્નમયાદ કોષ અન્નમયા કોશ ઉપન્યસ્તા जन ज्ञान मरे अपने कोशिशें अखिली प्रक्रिया बताओं यच भी आभ्यंतरम चेत्ते भी आव्यंतरम् जब बड़ा कोशिति आव्यंतर चे ये ने चेते सर्वे आत्मवंत है जब ब्रह्मने कारणे बड़ा आत्मा वाला चे तद ब्रह्म पुच्छम् प्रतिष्ठा ये ब्रह्म चे सत्य ज्ञान अनंतम् ये पुच्छ चे लेकिन प्रतिष्ठा चे

આ પ્રકારે આનંદમય છે એનું પણ આવી રીતે પંચ અવયવ વડે વર્ણન કરવામાં આવ્યું એ જ વસ્તુ અજ્ઞાયાશીમાં શ્લોકમાં ગ્રંથકાર આપણને કહે છે ઈષ્ટ દર્શના લાભાર

રાજસી અંતઃકારણ વૃત્તિ છે એમાં દુઃખ પ્રતિબિંબિત થાય છે સાત્ત્વિકતામ તત્સુખમ ભવેદ એ જ ચૈતન્ય સાત્વિકી વૃત્તિમાં અભિવ્યક્ત થાય તો સુખનો અનુભવ થાય પ્રિય મોદ પ્રમોદશ્ચયતી જેટલી સાત્વિકતા એટલા પ્રમાણમાં સુખનો અનુભવ થાય તો ઓછી સાત્વિકતામાં પ્રિય વૃત્તિ સાત્વિકતા વર્ધે મોદ વૃત્તિ સાત્વિકતા ઉત્કૃષ્ટ બને प्रमोद वृत्ति उच्चते धी सुखम त्रिधा धी सुखम लेके आ सुख वृत्ति से यह तरण प्रकार ही केवमा आवे भले चलो पछि आपण पछना क्लास मा आच्छी ओम पूर्ण मद पूर्णमिदं पूर्णात पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमाद यपूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः

Hi oh. one, two, one, two, three, four. धनश्रीदेवा गण Three